زهرا يا قهار يا رب زهرا يا جبار يا رب زهرا يا قهار يا رب زهرا يا جبار پردیس ذوالفقار کے وارس کو بھیج دے زہرا کے صدقے میں دیے زہرا کو وہ پھر آپ بتا دیجیے گا بیت الصلاۃ زہرا ہال اچھا ماشاء اللہ ویری نائس اس کے ساتھ ہی متصل کا کچن ہوٹل بھی ہے
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلی اللہ علی محمد و آلِ طاہرین کھوجا ٹی وی نا جانا رہوانے پیارا ساتھی دارا ہوں અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અહીંયા કુપાગંજમાં છે અને લગભગ 1:15 વાગી ગયા છે અને લગભગ 1:30 આપણે કહીએ માશાલ્લાહ તઆલા આ લગભગ 8:30-9 વાગેથી પ્રોગ્રામ શરૂ છે અને અત્યાર સુધી અડધી રાત સુધી હમણાં જ આપણે આવ્યા અને કેટલું જોશો ફરાશ તમે પોતે જોયા કે વાકી અમે થકન જે હતી એ પણ ઉડી ગઈ છે ને આજે જે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ હતો મહેફિલ યોજવામાં આવી હતી એ ખાસ મદ્રેસાની હવાલાથી હતું અને અહીંયા બધા ઇંતઝામિયા પણ અહીંયા મોજૂદ છે તો હું ખાસ આગા સાહેબને સવાલ કરું છું કારણ કે અહીંયા રહીએ છે ને અહીંયા બધા ઓર્ગેનાઇઝર પણ અહીંયા મોજૂદ છે પાર્ટિસિપેન્ટ પણ છે આગા સાહેબ બતાવશે કે આ જે મદ્રેસતુલ જાફરિયા બરાબર મદ્રેસે જાફરિયા જેના નામથી આ મનસૂબ કરવામાં આવ્યું છે એની બારામાં જરા કંઈ બતાવે એક્ટિવિટીઝ અહીંયા શું થાય છે અને કેવી રીતે એ અહીંયા જરૂરત પડી અને એને ફોર્મ કરવામાં આવ્યું ને અહીંયા કઈ કઈ દરસો અને એ બધું જે જગ્યા છે એની બારામાં અમુક કંઈક ખુલાસો આપે તો આપણે આગાના વધારે આભારી થશું થેન્ક યુ મોલાના બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ વાલેકુમ સલામ અને ફરીવાર તમારા સામે દિવસના જે પ્રોગ્રામ હતા એને ખતમ કરતા આવે રાતનો પ્રોગ્રામ બીબી ઝરા સલામુલ્લાહ અલયાની મિલાદતની મુનાસબત થી જે મદરસે જાફરિયામાં યોજવામાં આવ્યા બરપા કરવામાં આવ્યા માશાઅલ્લાહ અને તકરીબન 5-6 કલાક મુસલસલ આ પ્રોગ્રામ રાખવામાં આવ્યા બિલકુલ જે આગળ શેખ મુસ્તફા સાહેબ સવાલ કરી રહ્યા છે એને જવાબ દેવા માટે તો જરાક વધારે ટાઈમ ખર્ચશે પણ બસ ટૂંકમાં એ છે કે એક કહાવત છે અને એ દાખલો દુનિયાની દરેક ભાષામાં એ બયાન કરવામાં આવ્યા છે કે જેને કહેવામાં આવે છે કે જરૂરત ઇજાદની માં હોય છે જ્યારે જે વસ્તુની જરૂરત હોય છે એ વસ્તુને બનાવવામાં આવે છે અને બને છે અને અલ્લાહ એના રસ્તો પોતે ખોલેથી તૈયાર કરે છે એક મોકો હતા આજથી તકરીબન 35-36 વર્ષ મોર કતરમેદીમાં ટીકું રહ્યા હા કતરમે મિલ લેફસા કતરમે દેમાં એ એક એવા ટાઈમ આવ્યા 1982માં એ કુદરતી તૌર ઉપર આપણે જો છે અહીંયા એક મદરસા હતા આગળ પહેલે મદરસે ઇમામિયાનું નામ ઉપર એક બીજા મદરસાની એમ ત્યાગી જરૂર છે બચ્ચાઓ વધી રહ્યા છે અને અલહમદુલિલ્લાહ એ મદરસા કાયમ કરવામાં આવ્યા અને આસ્તે આસ્તે તરક્કી કરતાં કરતાં જે છે આજે એ મંઝિલ ઉપર આવી ગયા છે બોલાના કે અહીંયા મદરસાથી ફારિગ થઈને બચ્ચાઓ એ લેવલ ઉપર પહોંચી જાય છે કે હિન્દુસ્તાનની કોઈ મદરસાની જરૂર નથી પડતી ડિરેક્ટ બરાહ રાસ્ત ત્યાંથી નજફ કરબલા કુમ અથવા શામનો હોઝે ઇલમિયામાં તાલીમ હાસિલ કરી શકે છે મુસ્તહદીન અને મહારાજાનો ઝેર સાયા રહે તો હવે અહીંયા જો છે એમ કહી શકે કે આ સિર્ફ મદરસા નથી બલ્કી એક હોઝે ઇલમિયાનો દરજો રાખે છે અને માશાઅલ્લાહ એના જિમ્મેદારો જો છે ખિદમતગારો બહેતરીન રીતે ગયા વરસ આ બેતુ સલાત તામીર કરવામાં આવ્યા જે અલહાજ નિઝાર હુસેનભાઈ અમીગોની માદરે ગ્રામીની મમા તરફથી બનાવવામાં આવ્યા અને તમે હમણાં જોઈ લીધા હતા ગયા વરસ તમે લોકો હતા આ મદરસાનો સંચાલકોમાં જો છે ખાસ કરીને જે હમણાં ખિદમત કરી છે એમાં આ જનાબ કરરાર અલી સાહેબ કરબલાઈ કરીને મારા મોટા ભાઈ પણ મારા સગા મોટા ભાઈ છે એ સંસ્થાનો એ પોતે સદ્ર છે પ્રેસિડેન્ટ છે પ્રમુખ અને આ જો છે મારા કઝિન થાય છે મારા ફેમિલીમાં છે મારા ચાચાનું મારા આદાનું દીકરું અલહાજ શબીર હસનભાઈ આ ફિલહાલ જો છે આ મદરસાનો સિક્રેટરી છે મેનેજર છે એની મેનેજમેન્ટમાં અને મદરસાનો તમે મને જોયા બુઝુર્ગ ઉસ્તાદો જો છે જે અમુક સ્ટેજો ઉપર હતા અને એના ખિદમત કરવા માટે મારા ભનુઈ જે છે મારી માસ્ટર જાફર અલી સાહેબ એના માટે બહુ કોશિશો કર્યા છે ઘણી મહેનતો કર્યા છે ત્યાં સુધી કે એ કહી શકે કે શરૂથી લઈને આજ દિવસ સુધી હા એમાં એક ટાઈમ એવા પણ હતા કે જેમાં આ લોકો મારા ભાઈ અને ફેમિલીનો અમુક માણસો ફી સમી લીધા કેમ કે એવી હાલત નહોતી ફ્રીમાં અમુક ટાઈમો ભણાવ્યા દર્શ ચાલ્યું આગળ વધાર્યા અને ચલતા ચલતા આજે એ મંઝિલ ઉપર આવી ગયા છે કે ત્યાંથી બચ્ચાઓ નીકળીને ધીરેક નજફ અથવા બે શોભા છે ભણાવવાનો બે સિલસિલો છે
એક જેને શું કે લીસે જેમ એલકેજી જેને કહેવાય છે લીસે તે નાના બચ્ચાઓને યાદી જોશે 3-4 વર્ષનું બચ્ચાઓથી શરૂ થાય છે જે લોકોની બહેતરીન તરબિયત એ તરબિયત માટે અલબત્ત જેમ ઘણી વસ્તુઓની જરૂરત છે હાલાત માહોલ પ્રમાણે કેમ કે આજે જે દુનિયા તમે કીધા ને ડેવલપ થાય છે તરક્કી કરી રહી છે આગળ વધી રહી છે એ પ્રમાણે જો છે અમારા તમને તાલીમનો નિઝામ પ્રોગ્રામ એ બધું બદલવાનું છે કેમ કે આગલા પ્રોગ્રામ ફક્ત એના જ ઉપર બાકી રહેવું એ મુશ્કેલ છે એ આપણે જો છે એમાં કોઈ દિવસ જો છે કામયાબી નહીં નસીબ થાય તો અમુક લેડી ટીચરોની પણ જરૂર પડી શકે છે અમુક પ્રોફેસર બીજા પણ ખપી શકે છે તો 4 વર્ષનો બચ્ચાઓથી લઈને 25-30 વર્ષનો બચ્ચાઓ સુધી કે જે જે લેવલ ઉપર જો છે શરેલો માનો અહીંયા સુધી ભણવાનું ભણી શકે છે એમાં ગામનું આ કાર્તિયાનું જો છે તકરીબન 350-400 બચ્ચાઓ ફક્ત આ ગામનું છે આ કેમ કે અહીંયા આ અમારા ગામમાં 2700 જેમિલ સેતસા બચ્ચાઓ જો છે એ આ શિયા કોમ છે નાના મોટા બધા લઈને તો ગામથી તકરીબન 400 બચ્ચાઓ આવે છે ને 30-40 બચ્ચાઓ એવા છે અહીંયા કે જે આ ગામનું નથી એ આખા ઇન્ડિયાથી બોર્ડિંગ અહીંયા હોય છે એ લોકોનું હોસ્ટેલ છે અને હજી રહેવાનું અહીંયા છે એ લોકોનું ખાવું પીવું રહેવા સવા સોવાનો બધો ઇંતજામ અહીંયા છે પણ હજી સગવડ જે ખપે એ નથી ઇન્શાલ્લાહ આસ્તે આસ્તે એ પણ થઈ જશે ગયા વર્ષ મોર એ પણ નહોતી આ જગ્યા પણ અલ્હમ્દુલિલ્લાહ આજે 7-8 વર્ષ મોર સલીમભાઈ આવ્યા હતા પહેલી ફેરે ત્યારે અહીંયા જો છે અહીંયા ખાવાનું જો છે તંદુરનું બધું તમે જોયા હતા જો ફોટા પડ્યા હતા મારા મૌલાના અલી રઝા સાહેબની શાદીમાં આવ્યા હતા જ્યાં મારા નાનું જમાઈ છે એ ટાઈમમાં કાંઈ કેવી હાલત હતી એ પછી 2 વર્ષ મોર આવ્યા હતા તમે જ્યાં મિલ દેમિલ કેન્સમાં હતા ને પહેલે દેમિલ કેન્સમાં જે છે બારગાહ ઝહરાનું જે ઉદઘાટનનો ટાઈમ તમે આવ્યા હતા ત્યારે પણ એ કંઈ નહોતા હવે આજે માશાલ્લા બહેતરીન જો છે નમાઝ દર્સ અઝાદારી મજલિસ મહફિલનો માટે જો છે એ એક હોલ થઈ ગયા કિચન પણ જો છે એટલે કુઝીન એ પણ એવી નહોતી એ પણ તૈયાર થઈ ગઈ આસ્તે આસ્તે દુઆ કરો કે મોમિનીને તોફીક મળે ખિદમતગારોને મોકો મળે કે આખા મદ્રસા જો છે એ લેવલમાં થઈ શકે અને એના સેવા પણ અમને જે જરૂરિયાતમાં જે છે ઘણી વસ્તુઓ શું શું વસ્તુ છે અંદાજમાં આપણે એમ કે જે અમને ઘણું અહીંયા જો છે આ લોકોનું પ્રોગ્રામમાં છે આ જે આપના ખાસ જેનાથી કોન્ટેક્ટ છે આ લોકોનું જે અંદરમાં એમાં જે અમને નેતા જણાનું નામ લીધા અને કમિટીવાલા અને એના સિવાય બીજા મોમિનીન પણ જે ખાસ એમાં નામ નથી એમાં ખાસ કમિટીમાં નામ નથી પણ ખિદમતકારો અંદરથી એવા છે કે પોસિબલ છે કે આગળ ચડીને અમને બહેરાઉનો જે તાલીમી નિસમા પ્રમાણે એક હિસાબથી આપ સમજ રહ્યા છો એ છોકરીઓ માટે અમારા કોમની કંઈ એ આ કાર્તિયમાં કોઈ બહેતરીન જે છે મદરસા સ્કૂલનો સગવડ જ્યાં એનો પડદા ઇજ્જત એહતરામ સાથે આ જાવ રાખી શકે તો એક પ્રોગ્રામમાં છે કે ઇન્શાલ્લાહ અલ્લાહને તોફીક આપે તો એ લોકોનો વિચારોમાં છે કે જમીન લઈને અથવા એમાં નીચે ઉપર કરીને છોકરીઓનો પ્રોગ્રામ લોખા કરવામાં આવે અને દુઆની જરૂરતો છે ઇન્શાલ્લાહ ધીરે ધીરે કેમ કે મોલાના આખરી સવાલ છે બહુ વધારે તમારો ટાઈમ નહીં લઉં ફાઇન રીતે તમે માશાલ એક્સપ્લેન કર્યા મોલાના જે સિલેબસ હોય છે ખબર છે એ સિલેબસ અહીંયાથી તમે બધા ઉલમા એની તૈયારી કરો છો કે નજફથી આવે છે કેવી રીતે છે નાનપણથી લઈને સિલેબસ જો છે ને એ મુશ્તરક છે બચ્ચાઓનો નાના બચ્ચાઓનો ત્યાં ઇન્ડિયામાં તમે સાંભળ્યા હશો તમે કુકુટમાં જોયા છો તંઝીમુલ મકાતિબ એના જો છે સિલેબસ જો છે નાના બચ્ચાઓ માટે બહુ સારું છે જી તો અમુક સિલેબસ એમાં છે અને બીજું એમ કે હમણાં તકરીબન 1.5 વર્ષથી આ મદરસો જો છે અમારા ભારત સરકાર હિન્દુસ્તાનનું ગવર્મેન્ટ જો છે બોર્ડ છે એનાથી જો છે એને રાબતું દેવામાં આવ્યા છે ત્યાંથી કોન્ટેક્ટ છે એના તો સરકાર જો છે મુદરસીનને પ્રોફેસર લોકોને પૂરી તનખા જો છે આ લોકો આપે છે અને માશાલ્લાહ સારા મેલી તનખા બહેતરીન જે આપણે કહી શકીએ કે લગભગ 25-30 હજારથી વેપાર છે શરૂઆત મંથલી અને આગળ સુધી જો છે જાય છે અમુક સિલેબસ મજબૂરન જો છે જરૂરી છે કેમ કે જે સરકારની હોય એમાં સરકારની જો છે હિન્દી મેથમેટિક જો છે આ બધું જો છે સરકારનો સિલેબસ છે એને પણ આપણને ફોલો કરવાનું છે અને 6-8 ક્લાસ પછી જે હાઉસવી નિઝામ ત્યાંથી ચાલુ થાય છે એમાં જો છે કોમ નજફનો જે કિતાબો છે શરાયલ ઇસ્લામ શરેલોમાં ઉસુલે મુઝફ્ફર આ બધી જો છે એ સિલેબસ અને એ સિલસિલાથી ક્લાસો થાય છે અહસન થેન્ક યુ વેરી મચ મૌલાના
અને તમારું પણ ઘણું ઘણું શુક્રિયા કે તમે સાંભળ્યા અને તમારું બધાનું થેન્કફુલ આપણી માને છે કે બહેતરીન એ મદરસો ચાલી રહ્યો છે અને આપણી ઇમામ જાફર સાદિકની બારગાહમાં તવસ્સુલથી દુઆ કરે કારણ કે એમના નામથી આ મદરસો કાયમ છે. ખુદા મદ તાલા આપણા બધા ઓલમાને અને જેટલા પણ એની અંદર તન મન અને ધનથી ભોગ અને ભાગ આપે છે અલ્લાહ તોફિકાતમાં ઓર વધારો કરે અને આપણા બચ્ચાઓને પણ ઓર તરબિયત અને પરવાન ચડાવે. શુક્રિયા તમારો, થેન્ક યુ વેરી મચ. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ. ખોજા ટીવીના જોનારાઓ, માશાઅલ્લાહ તઆલા ઘણું બધું આપણે આ બે ત્રણ દિવસની અંદર આપણે જોવું મળ્યું, જાણવાનું મળ્યું અને ઘણી બધી શખ્સિયતો સાથે આપણી મુલાકાત થઈ. નાના નાના બચ્ચાઓ જે ટીન એજ છે, 12, 13, 14 કે 18 વર્ષ સુધી હમણાં આપણે નહોતા અને એ લોકો પોતે માશાઅલ્લાહ શાયર છે અને શૌરા હઝરાતની એ લોકો ફેર પોતે બનાવે છે. કેટલી મોટી વાત છે અલ્હમ્દુલિલ્લાહ કે આજે આ સરઝમીનની અંદર પણ અહેલ બેટના ચાવાવાળા એવા છે કે લોકોનું ઝહેન ક્યાં ક્યાંથી પહોંચે છે. ને આજે જે આપણે અહીંયા આ હોલમાં છે કે જે બેતુલ સલાત કહેવામાં આવે છે, નમાઝ અહીંયા પડે છે, એનું ગયા વર્ષે એનાથી મોરજેથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આજે માશાઅલ્લાહ 1 વર્ષ થયું છે કે અહીંયા એને ઇસ્તેમાલ કરવામાં આવે છે અને સવાબે જારિયા બનવામાં છે. નિઝારભાઈ અમીગો જેનું હમણાં નામ લેવામાં આવ્યું માશાઅલ્લાહ, એની હકમાં પણ દુઆ કરવામાં આવી. એમની વાલિદા મોહતરમા જે છે એ હોલનું ઉદઘાટન કર્યા અને એ જે છે એની બારામાં એ ખાલી ડોનેશન આપ્યા છે અને જેની ઉદઘાટન આપણે કર્યા હતા. આપણે દુઆ કરે કે પરવરદિગાર નિઝારભાઈ અને એમની બધાની ફેમિલી એમની વાલદાને તોફિકાતમાં વધારો કરે ને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એમની ખિદમતોને કબૂલ ફરમાવે અને જે જે મોમિની અને મોમિનાત આ કાર્ય ખૈરમાં ભાગ આપે છે અલ્લાહ એ લોકોની રોજીમાં બરકત ઇનાયત ફરમાવે અને હર આફતો બલિયાતથી મહેફૂઝ અતા ફરમાવે. માશાઅલ્લાહ એ એક સવાબે જારિયા છે કારણ કે અહીંયા તો નમાઝ પઢાય છે, અમાલ થાય છે અને એનું સવાબ બધા મરહૂમીને મળે છે કે જે એને ડોનેટ કર્યા છે. ખુદા ઉદી તાલા તોફિક આપનો વધારો કરે ઇન્શાલ્લાહ. થેન્ક યુ વેરી મચ. પાણી અંદરથી જે છે લગભગ ને કહી શકીએ કે 100 મીટર નીચેથી પાણી લગભગ 100 મીટર જો છે લગભગ 100 મીટર તમે 80 મીટર નીચે પાણી છે. અહીંયાથી પાણી આવે છે ને એમાં ઉપર માંથી જાય છે, પાછું માંથી જરા ફિલ્ટર થઈને એમાં આવે છે અને ઠંડુ એ બધું જે છે સરકારે ઘણી મદદો કરે છે સરકાર. એમાં જે સચ્ચાઈ છે એ હકીકત છે કે હિન્દુસ્તાનની સરકાર ઇલમ તાલીમ માટે એજ્યુકેશન માટે બહુ કોશિશ કરે છે. યાર બે ઝહરા યા જબ્બાર, યાર બે ઝહરા યા કહાર, યાર